હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અદિતિ એન્ડ અર્પી સાયન્સ સ્કૂલ ચેપ્ટર નંબર એક ગણ છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે વાસ્તવિક સંખ્યા ગણ આરના ઉપગણ તરીકે અંતરાલ અને ઘાતઘ વિશે ભણી ગયા હતા હવે આગળનો આપણો આજનો ટોપિક છે સાર્વત્રિક ગણ એની વ્યાખ્યા છે કે સામાન્ય રીતે કોઈ વિશિષ્ટ સંદર્ભમાં એક નિશ્ચિત મૂળભૂત ગણના ઉપગણો અને ઘટકો સાથે કામ કરવું વધારે સુસંગત હોય છે આવા મૂળભૂત ગણને સાર્વત્રિક ગણ યુનિવર્સલ સાઇટ કહે છે સાર્વત્રિક ગણને સામાન્ય રીતે યુ દ્વારા દર્શાવાય છે એટલે કે માનો કે કોઈ પ્રશ્નના સંદર્ભમાં કોઈ એક નિશ્ચિત પ્રશ્નના સંદર્ભમાં જે પણ ગણોનો આપણે અભ્યાસ કરીએ છીએ એ તમામ ગણો એક મૂળભૂત ગણના ઉપગણ તરીકે લેવામાં આવે છે આ મૂળભૂત ગણને તે પ્રશ્નના સંદર્ભમાં સાર્વત્રિક ગણ કહેવાય છે અલગ અલગ પ્રશ્નના સંદર્ભમાં સાર્વત્રિક ગણ અલગ અલગ હોઈ શકે એકાદ ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે પૂર્ણાંક સંખ્યાઓના ગણ માટે સાર્વત્રિક ગણ તરીકે સમ્ય સંખ્યાઓનો ગણ અથવા વાસ્તવિક સંખ્યાઓનો ગણ લઈ શકાય કારણ કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ નો સમાવેશ સમય સંખ્યાઓના ગણમાં કે વાસ્તવિક સંખ્યાઓના ગણમાં થઈ જાય છે બીજું એક ઉદાહરણ લઈએ અહીંયા ત્રણ ગણો એ બી અને સી આપેલા છે ગણ એના ઘટકો છે વન થ્રી ફાઇવ ગણ બીના ઘટકો છે ટુ ફોર સિક્સ અને સીના ઘટકો છે ટુ ફોર સિક્સ એટ આ ત્રણ ગણ એ બી અને સી માટે સાર્વત્રિક ગણ તરીકે આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ એન લઈ શકીએ છીએ અથવા તો આ જ ત્રણ ગણ એ બી અને સી માટે આપણે સાર્વત્રિક ગણ તરીકે એક થી દસ પ્રાકૃતિક સંખ્યાઓ પણ લઈ શકીએ છીએ સતત એટલી છે કે આપણે જે પણ ગણોનો અભ્યાસ કરીએ છીએ એ તમામ ગણો કોઈ એક મૂળભૂત ગણના ઉપગણ તરીકે હોવા જોઈએ હવે આગળ આપણે આગળનો ટોપિક છે વેન આકૃતિ તો ઘણો વચ્ચેના ઘણા ખરા સંબંધોને આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે છે તેને વેન આકૃતિ કહે છે એટલે કે ઘણો વચ્ચેના સંબંધોને આકૃતિ દ્વારા દર્શાવવામાં આવે એને વેન આકૃતિ કહેવાય અંગ્રેજ તર્કશાસ્ત્રી જોન વેનના નામ ઉપરથી એને વેન આકૃતિ કહે છે હવે આ વેન આકૃતિઓ એ લંબચોરસ અને બંધ વક્ર રૂપે હોય છે ખાસ કરીને મહદંશે વર્તુળોની બનેલી હોય છે અને એમાં સામાન્ય રીતે સાર્વત્રિક ગણને લંબચોરસ વડે અને તેના ઉપગણોને વર્તુળ દ્વારા દર્શાવાય છે તથા ગણના ઘટકોને તેમને અનુરૂપ વર્તુળોમાં દર્શાવાય છે એટલે કે વેન આકૃતિ દોરતી વખતે આપણે એક લંબચોરસ દોરીશું એ લંબચોરસ એટલે કે સાર્વત્રિક ગણ અને તેના ઉપગણોને લંબચોરસની અંદર વર્તુળ વડે દર્શાવાય છે અને આ વર્તુળમાં જે તે ગણના ઘટકોને દર્શાવવામાં આવે છે ઉદાહરણ તરીકે અહીંયા સાર્વત્રિક ગણ આપેલો છે યુ ઇક્વલ ટુ એકથી દસ પ્રાકૃતિક સંખ્યા છે ગણ એ છે એના ઘટકો ટુ ફોર સિક્સ એટ ટેન છે હવે આપણે એને વેન આકૃતિમાં દર્શાવીએ તો સૌથી પહેલાં તો આ જે લંગ ચોરસમાં થયું છે એ છે સાર્વત્રિક ગણ એમાં એનો ઉપગણ ગણ એ છે એ વર્તુળ વડે બતાવ્યો છે હવે વર્તુળની અંદર ગણ એના ઘટકો આપણે ટપકું કરીને બતાવેલા છે તો પોઈન્ટ કરીને ટુ પોઈન્ટ કરીને ફોર એ રીતે ગણ એના તમામ ઘટકો આ વર્તુળમાં દર્શાવેલા છે હવે બાકીના જે સાર્વત્રિક ગણના ઘટકો છે કે જે ગણ એમાં નથી એ આપણે આ વર્તુળની બહાર લંબચોરસની અંદર વર્તુળની બહાર અને લંબચોરસની અંદર એ પ્રમાણે અહીંયા દર્શાવેલું છે તો આ થઈ આપેલ ગણની વેન આકૃતિ બીજું એક ઉદાહરણ લઈએ તો બીજા ઉદાહરણમાં સાર્વત્રિક ગણ એના ઘટકો આપેલા છે એકથી દસ પ્રાકૃતિક સંખ્યા ગણ એના ઘટકો છે બે ચાર છ આઠ દસ અને ગણ બીના ઘટકો છે ચાર અને છ તો આપણે એને વેન આકૃતિ દ્વારા દર્શાવવાનું છે અહીં ખાસ નોંધો કે ગણ બીના તમામ ઘટકો ગણ એમાં છે એટલે કે બી એ ગણ એનો ઉપગણ છે એટલે આપણે શું કરીશું કે પહેલાં તો એક લંબચોરસ બતાવીશું સાર્વત્રિક ગણ માટે એક વર્તુળ ગણ એ માટે અને ગણ એની અંદર બીજું એક વર્તુળ બતાવીશું એ ગણ બી બરાબર છે કારણ કે બીના બધા ઘટકો ગણ એમાં આવી જાય છે દાખલા તરીકે આપણે ગુજરાતનો નકશો બતાવીએ તો એ ભારતના નકશાની અંદર સમાવેશ થઈ જાય છે એ જ રીતે તો અહીંયા આપણે પહેલાં તો ગણ બીના ઘટકો લખીશું એ છે ફોર અને સિક્સ પોઈન્ટ કરીને હવે ગણ બીનું જે વર્તુળ છે એની બહાર પણ ગણ એના વર્તુળની અંદર ગણ એના બાકીના ઘટકો ટુ એટ અને ટેન લખીશું હવે સાર્વત્રિક ગણના જે બાકીના ઘટકો છે એ આપણે જે ગણ એનું વર્તુળ છે એની બહાર બતાવીશું તો આ થઈ ગઈ કે કોઈ એક ગણ એ બીજા ગણનો ઉપગણ હોય તો તેને આ રીતે વેન આકૃતિમાં દર્શાવાય છે તો આમ ગણોને વેન આકૃતિ વડે દર્શાવવું એ વધારે યોગ્ય રીતે થઈ શકે છે અને યોગ્ય રીતે સમજી શકાય છે હવે આગળ છે ગણક્રિયાઓ જે રીતે આપણે બે સંખ્યાઓ વચ્ચે સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકારની ક્રિયા કરી અને એક નવી સંખ્યા મેળવી શકીએ છીએ એવી રીતે બે ગણો વચ્ચે અમુક ક્રિયા કરવાથી આપણને એક નવો ગણ મળે છે એને ગણક્રિયાઓ કહે છે એમાં પહેલું છે યોગ ગણ યોગગણનો મતલબ શું છે કે ગણ એ અથવા ગણ બીમાં આવેલા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બીનો યોગ ગણ કહે છે એટલે કે એવા તમામ ઘટકો કે જે ગણ એમાં પણ હોય અથવા તો ગણ બીમાં હોય ટૂંકમાં ગણ એના બધા ઘટકો અને ગણ બીના પણ બધા ઘટકોથી બનતા ગણને એ અને બીનો યોગ ગણ કહે છે હા આપણે એક વસ્તુનું ધ્યાન રાખીશું કે જ્યારે આપણે યોગ ગણ લખીએ ત્યારે કોઈ એક ઘટકનું પુનરાવર્તન કરવામાં આવતું નથી સંકેતમાં તેને એ ગણ બી આ જે યુ લખ્યો છે એ યોગ ગણની નિશાની છે એની ગણની પરિભાષામાં વ્યાખ્યા છે એ યોગ ગણ બી ઇક્વલ ટુ એક્સ સ દેટ એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી એટલે કે એક્સ એ એવો ઘટક છે કે જે ગણ એમાં આવેલો છે અથવા ગણ બીમાં આવેલો છે હવે આ યોગ ગણની વેન આકૃતિ બતાવેલી છે તો આકૃતિમાં જે રંગીન પ્રદેશ બતાવ્યો છે એ એ યોગ ગણ બીનો પ્રદેશ થશે જેમાં ગણ એ અને ગણ બી બંનેના તમામ ઘટકોનો સમાવેશ થઈ જાય છે ઉદાહરણ તરીકે ગણ એના ઘટકો છે ટુ ફોર સિક્સ એટ અને ઘણ બીના ઘટકો છે સિક્સ એટ ટેન અને ટ્વેલ્વ તો એ યોગ ગણ બીના ઘટકો થશે એના તમામ ઘટકો સાથે સાથે બીના તમામ ઘટકો પણ એ અને બીમાં તમે જુઓ કે છ અને આઠ આ બે ઘટકો સામાન્ય છે તો આપણે એને એક જ વખત લખીશું તો આ રીતે આપણને એ અને બીનો યોગ ગણ મળે બીજું એક ઉદાહરણ લઈએ ગણ ના ઘટકો છે એ ઈ આઈ યુ અને બીના ઘટકો છે એ આઈ યુ તો એ યોગ બીના ઘટકો કયા થશે તો એ યોગ માં ના ઘટકો છે એ ઈ આઈ યુ એટલે કે ગણ એ પોતે તમે અહીંયા જો કે ગણ બીના તમામ ઘટકો ગણ એમાં આવી જાય છે એટલે બી એ ગણ એનો ઉપગણ છે તો અહીં એક નિયમ બની ગયો કે જો બી એ એનો ઉપગણ હોય તો એ યોગ બી ઇક્વલ ટુ એ પોતે મળે આ વસ્તુ ખાલી જગ્યામાં જઈ શકે છે હવે આગળ છે યોગ ક્રિયાના ગુણધર્મો બહુ સહેલું છે એમાં પહેલું ગુણધર્મ છે એ યોગ ગણ બી ઇક્વલ ટુ બી યોગ ગણ એ જેને ક્રમનો નિયમ કહે છે એટલે કે બે ગણનો યોગ ગણ ગમે તે ક્રમમાં શોધવામાં આવે પરિણામમાં કંઈ ફરક પડતો નથી બીજો નિયમ છે એ ત્રણ ગણોના યોગ ગણ માટે છે હવે ત્રણ ગણ એ બી સી એનું યોગ ગણ શોધવું હોય તો આપણે ગમે તે જૂથ લઈ અને યોગ ગણ શોધી શકીએ છીએ અહીંયા ડાબી બાજુ બીજા નિયમમાં ડાબી બાજુ જૂથ લીધું છે પહેલાં એ અને બીનું પહેલાં એ અને બીનો યોગ ગણ શોધો અને જે જવાબ મળે છે એની સાથે સીનો યોગ ગણ લો અથવા તો આપણે બી અને સીનો યોગ ગણ લઈએ અને જે જવાબ આવે છે એની સાથે એનો યોગ ગણ શોધીએ પરિણામમાં કોઈ ફરક પડતો નથી એને જૂથનો નિયમ કહે છે ત્રીજું છે એ યોગ ગણ ફાય એટલે કે ખાલી ગણ ઇક્વલ ટુ એ આને કહેવાય એકમ ઘટકનો નિયમ એટલે ખાલી ગણ ફાય એ યોગ ગણ એટલે કે યોગ ક્રિયા માટેનો એકમ ઘટક છે જે રીતે આપણે કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો જવાબ તે સંખ્યા પોતે મળે એટલે સરવાળા માટેનો એકમ ઘટક શૂન્ય છે કોઈપણ સંખ્યાનો એક સાથે ગુણાકાર લો તો જવાબ તે સંખ્યા પોતે આવે એટલે કે ગુણાકાર માટેનો એકમ ઘટક એક છે એ જ રીતે કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો યોગ ગણ લો તો જવાબ તે ગણ પોતે આવે છે એટલે ખાલી ગણ એ યોગ ક્રિયા માટેનો એકમ ઘટક છે ચોથું છે એ યોગ ગણ એ ઇક્વલ ટુ એ એટલે કોઈપણ ગણનો તે જ ગણ સાથેનું યોગ ગણ લઈએ તો જવાબ એ પોતે આવે દેખીતું છે એને સ્વયંઘાતી નિયમ કહે છે અને સાવત્રિક ગણ યુ યોગ ગણ એ તો જવાબ આવે સાવત્રિક ગણ પોતે કારણ કે એના તમામ ઘટકો એ યુમાં સમાવેશ થઈ જાય છે એટલે ઉપરના નિયમ પ્રમાણે કે બી સબસેટ એ હોય તો એ યોગ બી બરાબર સેમ અહીંયા થશે એ સબસેટ યુ એટલે આપણે ગણ અને એનો યોગ લઈએ તો જવાબ એવું પોતે આવશે ઓકે તો આ વાત થઈ યોગ ક્રિયા વિશે તો ગણ ક્રિયાઓમાં આજે આપણે પહેલો ટોપિક લીધો યોગ ક્રિયા હવે ઘણ ક્રિયાઓના બીજા ટોપિક સાથે આપણે આવતા વિડિયો લેક્ચરમાં પાછામાં લઈશું